બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. રોજ રોજ અકસ્માતોના સમાચાર વાયુ વેગે પ્રસરતા હોય છે. તેવામાં ગઈ રાત્રે અને એક આજે સવારે બે અકસ્માતોની ઘટના સામે આવી. અમીરગઢ નજીક માવલ પાસે બે અકસ્માત સર્જાયા, એક રાત્રિના સમયે અને એક આજે વહેલી સવારે. એમ અલગ અલગ બે અકસ્માત થવા પામ્યા. રાત્રે એક ટ્રકના ડ્રાઈવરે માવલ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો તો ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગયો અને બીજો અકસ્માત આજે વહેલી સવારે એક ટ્રક ડિવાઈડર સાથે અથડાતા એમ બે અકસ્માત સર્જાયા. અકસ્માતની જાણ રિકો પોલીસને થતાં રિકો પોલીસ ઘટના સ્થળે પહોંચી. રાત્રે સર્જાયેલા અકસ્માતના લીધે વહેલી સવારે ફરી અકસ્માત થવા પામ્યો હતો. રાત્રે સર્જાયેલ અકસ્માતના ટ્રેલરને કેમ નેશનલ હાઈવે ઓથોરિટીએ આખી રાત હટાવ્યું નહીં તે ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. સમયસર નેશનલ હાઈવે ઓથોરિટીએ સમયસર ટ્રકને હટાવી રસ્તો ખુલ્લો કરવાની જરૂર હતી. અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ બે અકસ્માત વચ્ચે પણ સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી.